નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ઇલાજેશ્વલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું સરસ મજાની બેસનની બુંદી બનાવવાની રેસીપી. સરસ મજાની રસોઈની વાનગીઓ શીખવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ઇલાજેશ્વલને અને નોટિફિકેશન બેલ પ્રેસ કરો, જેથી અમારી નવી વાનગીઓની નોટિફિકેશન તમને તરત મળી રહે. જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારું પેજ લાઇક કરવાનું ભૂલશો નહીં. બેસનની બુંદી બનાવવા માટે મેં અહીં લીધું છે 300 ગ્રામ બેસન, 1 ટેબલસ્પૂન તેલ, પાણી અને બુંદી તળવા માટે તેલ. સૌથી પહેલાં આપણે બેસનમાં પાણી એડ કરીશું અને તેને બરાબર ફેંટીશું. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને ફેંટતા જઈશું. આપણે બેસનમાંથી બધી કણીઓ દૂર કરી દેવાની છે અને પેસ્ટ એકદમ સ્મૂથ બનાવવાનો છે, તેથી તેને 4 થી 5 મિનિટ સુધી બરાબર ફેંટીશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. અને તેને ફેંટીશું. પેસ્ટને હજુ ઢીલું બનાવવાનું છે, તેથી તેમાં પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો તે રીતનું આપણું ખીરું હોવું જોઈએ. હવે તેને 10 મિનિટ સુધી તેમ જ રહેવા દઈશું. 10 મિનિટ પછી આપણે તેને ફરી એકવાર ફેંટી દઈશું. આપણું ખીરું બુંદી બનાવવા માટે તૈયાર છે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ. તો આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આ રીતનો આપણે એક કાણાવાળો જારો લઈશું. જારાને આપણે તેલ ઉપર રાખીશું અને ખીરાને જારા ઉપર નાખીશું. જારામાંથી બુંદી પડવા લાગશે. યાદ રાખો મિત્રો, અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી છે. કઢાઈમાં સમાઈ જાય તેટલી બુંદી આપણે પાડીશું. થોડી વાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને બુંદીને હલાવીને તળીશું. બુંદી બરાબર તળાઈ જાય અને કડક થઈ જાય ત્યાર પછી તેને બહાર કાઢી લઈશું. એ જ રીતે આપણે બધી બુંદી તળી લઈશું. આપણે બધી બુંદી તળી લીધી છે. બુંદી સરસ ક્રિસ્પી બની છે. આપણી સરસ મજાની બેસનની બુંદી સર્વ કરવા માટે તૈયાર છે. બુંદીના રાયતામાં, નમકીનમાં અને પાણીપુરીના પાણીમાં આ બુંદીનો ઉપયોગ કરી શકાય છે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો.
આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.